Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical E-Learning. So friends, જેમ લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કીધું હતું એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એ સિરીઝની અંદર આપણે જે અઘરા સબ્જેક્ટ્સ છે તમારા સેકન્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટર ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે, તો એ જે સબ્જેક્ટ્સ છે મટીરિયલ સાયન્સ, મિકેનિકલ ડ્રાફ્ટિંગ, થિયરી ઓફ મશીન એન્ડ થર્મલ એન્જિનિયરિંગ 1, આ ચાર સબ્જેક્ટ્સના કમ્પ્લીટ જીટીયુના પેપર સોલ્યુશન સાથે અમે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે મટીરિયલ સાયન્સ સેકન્ડ સેમેસ્ટરનો મટીરિયલ સાયન્સ સબ્જેક્ટનો પાર્ટ 1, સમર 2019 પાર્ટ 1નો ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરેલો કમ્પ્લીટ વિથ ઓપ્શન્સ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર અમે લઈને આવ્યા છીએ થિયરી ઓફ મશીન સબ્જેક્ટ ટોમ. ઓકે, જે સ્ટુડન્ટ્સને ડિફિકલ્ટ પડતો હોય છે આ સબ્જેક્ટ સેકન્ડ યરની અંદર આવે છે ડિપ્લોમા મિકેનિકલની અંદર, યાને ફોર્થ સેમેસ્ટરની અંદર અત્યારે આવે છે અને સ્ટુડન્ટ્સને થોડું પ્રિપેરેશનમાં પ્રોબ્લેમ થાય છે. અમારા યુટ્યુબ ચેનલની અંદર અમે થિયરી ઓફ મશીનને રિલેટેડ ઘણા બધા બીજા વિડીયોઝ પણ મૂકેલા છે, જેમાં અમે તમારા સિલેબસનો ફર્સ્ટ ચેપ્ટર જે આઈ થિંક અરાઉન્ડ 20 માર્ક્સનો હતો હોય છે, 14 to 20 માર્ક્સ, એ કમ્પ્લીટ બે પાર્ટની અંદર કમ્પ્લીટ આખો એક્સપ્લેન કરેલો છે વિથ એનિમેશન. તો એ વિડીયો પહેલાં જોઈ લેજો ફ્રેન્ડ્સ, તો તમને ફર્સ્ટ ચેપ્ટરનું પ્રિપેરેશન જે છે આખી કમ્પ્લીટ થઈ જશે. અને પ્લસ આ પેપર સોલ્યુશન તો આવે જ છે ફ્રેન્ડ્સ, તો તમારી પ્રિપેરેશનમાં જરાય પણ પ્રોબ્લેમ રહેશે નહીં. તો આજના જે વિડીયો છે એમાં આપણે જે પેપર લેવાના છે જીટીયુનું વિન્ટર 2019નું છે. અગેન ફ્રેન્ડ્સ, પેપર તમે જીટીયુની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો. આ પેપર સોલ્યુશનનો પાર્ટ 1 છે, જેમાં અમે ક્વેશ્ચન 1 જે 10 માર્ક્સનો છે અને ક્વેશ્ચન 2 14 માર્ક્સનો છે એ આમાં કવર કરવાની ટ્રાય કરી છે વિથ ઓપ્શન્સ. એન્ડ આ ફ્રેન્ડ્સ, થિયરી ઓફ મશીનના જે પેપર આવશે એની અંદરના કેમ પ્રોફાઇલના ક્વેશ્ચન્સ એન્ડ વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામના ક્વેશ્ચન્સ હું આમાં કવર કરીશ નહીં, બાકીના બધા ન્યુમેરિકલ્સ એન્ડ થિયરી પોર્શન હું આમાં કવર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. આઈ હોપ કે તમે આ વિડીયો ગમશે અને તમે સાથે પણ નોટ્સ બનાવતા જજો. એન્ડ જેમને પણ, અગેન હું કહું છું, લાસ્ટ વિડીયોમાં પણ કહેલું, લાસ્ટ વિડીયોનો પણ રિસ્પોન્સ સારો આવ્યો છે ફ્રેન્ડ્સ, પણ હજી કોમેન્ટ સેક્શનમાં અમને કમેન્ટ્સ નથી આવી, તો પ્લીઝ બને ત્યાં સુધી કોમેન્ટ્સ કરો. જેમને પણ આ PDF ફાઇલ જોતી હોય પ્લીઝ કમેન્ટ કરો તમારા અમારા કમેન્ટ બોક્સની અંદર, જેથી અમે વધારેમાં વધારે પેપર સોલ્યુશન બનાવશું અને ડેફિનેટલી તમારી સાથે PDFની ફાઇલ શેર કરશું. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, આન્સર એની 7 આઉટ ઓફ ધ ફોલોઈંગ કોમન ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1 જે છે એ 14 માર્ક્સનો આવે છે. ઓકે, તો આ ક્વેશ્ચનની અંદર જે છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિફાઇન ઇન્વર્ઝન એન્ડ લિસ્ટ ઇન્વર્ઝન ઓફ 4-bar. તો ઇન્વર્ઝનની ડેફિનેશન આપવાની છે અને 4-bar ચેઇન મિકેનિઝમની ઇન્વર્ઝનનું લિસ્ટ બનાવવાનું છે, એની સૂચિ બનાવવાની છે. તો સૌથી પહેલા ઇન્વર્ઝનની ડેફિનેશન, તો ધ મેથડ ઓફ ઓપ્ટેનિંગ ડિફરન્ટ મિકેનિઝમ બાય ફિક્સિંગ ડિફરન્ટ લિંક્સ ઇન ટર્ન ઓફ ધ બેઝિક કાઇનેમેટિક ચેઇન ઇઝ નોન એઝ ઇન્વર્ઝન ઓફ ધ મિકેનિઝમ. તો ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં સમજાવું તો મિકેનિઝમની આપણે જ્યારે વાત કરી હતી તો એ વિડીયો પણ તમે જોયેલો હશે. જેમને વિડીયો નથી જોયેલો પહેલા જોઈ લેજો ફ્રેન્ડ્સ, કે મિકેનિઝમની ડેફિનેશનમાં આપણે કીધેલું કે એની જે નંબર ઓફ લિંક્સ હોય એ વારાફરતી લિંક્સ જે છે એ તમારે ફિક્સ કરતા જવાની, તો તમને અલગ અલગ ટાઈપની મિકેનિઝમ મળતી રહે ઇન કાઇનેમેટિક ચેઇન. તો એ જે મેથડ છે કે તમે અલગ અલગ મિકેનિઝમ મેળવો છો બાય ફિક્સિંગ ડિફરન્ટ લિંક ઇન અ કાઇનેમેટિક ચેઇન, એને કહેવાય છે, એ મેથડને કહેવાય છે ઇન્વર્ઝન. હવે ઇન્વર્ઝન જે છે 4-bar ચેઇનના, એ ચાર ટાઈપના ઇન્વર્ઝન આવે છે તમારે સિલેબસની અંદર, ચાર છે: બીમ એન્જિન, લોકોમોટિવ કપલિંગ રોડ, વોટ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ એન્ડ એકરમેન્ટ્સ સ્ટીયરિંગ ગિયર. ઓકે, તો તમારે જસ્ટ આ ચાર નામ આપવાના છે અને ઇન્વર્ઝનની ડેફિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 2, ડિફાઇન મશીન એન્ડ મિકેનિઝમ વિથ એક્ઝામ્પલ. આ ક્વેશ્ચન બહુ રિપીટેડલી પૂછાય છે ફ્રેન્ડ્સ, મશીન અને મિકેનિઝમનો ડિફરન્સ પણ પૂછાય છે બે માર્કની અંદર. તો તમારે સેમ વસ્તુ લખવાની હોય છે, ડેફિનેશન અને એનો એક્ઝામ્પલ. તો મશીનની જે ડેફિનેશન છે એમાં છે, ઇટ ઇઝ એન એસેમ્બલી ઓફ લિંક્સ હેવિંગ રિલેટિવ મોશન બિટવીન ધેમ. મશીન શું છે? લિંક્સની એક એસેમ્બલી છે, લિંક્સનું એક જોડાણ છે. ઓકે, કાઇનેમેટિક લિંક્સનું એક જોડાણ છે જેની વચ્ચે, બે લિંક વચ્ચે રિલેટિવ મોશન, સાપેક્ષમાં ગતિ થતી હશે, તો એને તમે મશીન કહી શકો છો. તો એક્ઝામ્પલ ઓફ મશીનની અંદર તમે જુઓ ફ્રેન્ડ્સ, તો લેથ મશીન, ડ્રિલ મશીન, સ્ટીમ એન્જિન, આ બધું તમે ત્યારે ફોર્થ સેમેસ્ટરની ભણો જ છો, તો એ જે બધા છે એને કહેવાય છે મશીન.
મિકેનિઝમ ની અંદર આપણે જોઈએ તો ઇટ ઇઝ એન એસેમ્બલી ઓફ લિંક્સ વેર બાય ફિક્સિંગ વન લિંક ધ મોશન ઓફ એની અધર લિંક પ્રોડ્યુસિસ ડેફિનેટ મોશન ઓફ અધર લિંક્સ. મીન્સ મિકેનિઝમમાં કેવું છે કે ભાઈ તમારે લિંક્સ જે છે જેટલી પણ લિંક્સ હશે એની કોઈ પણ એક લિંકને તમારે ફિક્સ કરી દેવાની છે અને એક લિંક ફિક્સ થવાથી બાકીની બધી લિંક વચ્ચે કોઈક ડેફિનેટ પ્રકારની કન્સ્ટ્રેન મોશન થતી હશે તો એવા ટાઈપના એસેમ્બલી ઓફ લિંક્સ એવા ટાઈપના લિંકના જોડાણને આપણે કહેશું મિકેનિઝમ. મિકેનિઝમમાં જે એક્ઝામ્પલમાં આવશે એ તમારે આવશે ક્લોક, ટાઈપરાઇટર, કેલ્ક્યુલેટર. ઓકે ફ્રેન્ડ્સ, બીજી એક તમને બેઝિક ડિફરન્સ આ બંને વચ્ચે સમજાવવું તો મિકેનિઝમ છે એ શું છે, મશીનનો એક ભાગ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મશીન, એ મશીનનો એક પાર્ટ છે અને મશીનનો તમારે કોઈ વર્કિંગ પ્રિન્સિપલ સમજાવવો હોય તો તમારે મિકેનિઝમ સમજાવવાની રહે. ઓકે, સો મિકેનિઝમ ઇઝ અ પાર્ટ ઓફ અ મશીન એન્ડ અ મશીન ઇઝ મેડ અપ ઓફ અ નંબર ઓફ મિકેનિઝમ્સ. આવી રીતે પણ એક પોઈન્ટ તમારો બની શકે છે એક્સપ્લેનેશનની અંદર. બાકી તમને હજી વધારે ડિટેલમાં જોવું હોય તો આનો વિડીયો અવેલેબલ છે અમારી ચેનલની વેબસાઇટ ઉપર અને થિયરી ઓફ મશીનના પ્લેલિસ્ટની અંદર. અગેઇન ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ આગળ વધતા પહેલા કે મેં અગેઇન આ બધી વસ્તુ ઇંગ્લિશમાં લખેલી છે, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને હું સાથે સમજાવતો જાઉં છું ગુજરાતીની અંદર, તો સાથે સાથે તમે પણ ગુજરાતીની બુકમાં તમારી બુકમાં ટીક કરતા જાઓ અથવા સાથે લખતા રહેશો તો બી તમને ઇઝી પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન 3 જે છે, ગીવ એક્ઝામ્પલ ઓફ સ્લાઇડિંગ પેર એન્ડ સ્પેરિકલ પેર. તો ટાઈપ્સ ઓફ કાઇનેમેટિક પેરની અંદર બે ટાઈપની પેર છે, સ્લાઇડિંગ પેર અને સ્પેરિકલ પેર, એ બંનેના એક્ઝામ્પલ્સ આપવાના છે, જસ્ટ ઓનલી એક્ઝામ્પલ્સ. ઓકે ફ્રેન્ડ્સ, બહુ ઇઝી ક્વેશ્ચન છે, બે માર્કની અંદર આરામથી તમે કવર કરી શકશો. સ્લાઇડિંગ પેરના એક્ઝામ્પલ્સમાં આપણે જોઈએ તો રેક્ટેન્ગ્યુલર બાર ઇન અ રેક્ટેન્ગ્યુલર હોલ, મીન્સ રેક્ટેન્ગ્યુલર હોલ હોય એની અંદર રેક્ટેન્ગ્યુલર બાર હોય, તમારો શાફ્ટ હોય એને તમે મૂવ કરાવો હોય તો સ્લાઇડિંગ પેર થશે. પિસ્ટન એન્ડ સિલિન્ડર, પિસ્ટન અને સિલિન્ડરની અંદર પિસ્ટન જે રેસિપ્રોકેટિંગ મોશન કરતો હોય તો એ સ્લાઇડિંગ મોશન થતી હોય. ટેલ સ્ટોક ઓન ધ લેથ બેડ, બરોબર, લેથ બેડની ઉપર જે એના રાઇટ હેન્ડ સાઇડ ઉપર ટેલ સ્ટોક ફિટ કરેલું હોય છે, ટેલ સ્ટોકની મુવમેન્ટ બેડ ઉપર જે થાય છે એને સ્લાઇડિંગ પેરથી થતી હોય છે. ઓકે, સ્લાઇડિંગ પેર એટલે ફ્રેન્ડ્સ કે બે લિંક વચ્ચે સ્લાઇડિંગ મોશન થતી હોય, તો એવા તમે કોઈ પણ એક્ઝામ્પલ આની અંદર લખી શકો. મેં તમને 3 લખેલા છે, તમે આ 3 લખશો તો બી તમારો આન્સર સાચો પડશે. નેક્સ્ટ જે છે એ સ્પેરિકલ પેર, અગેઇન સ્પેરિકલ પેર મીન્સ જે બે લિંક વચ્ચે મોશન થાય છે સ્પેરિકલ કોન્ટેક્ટથી થાય છે, મીન્સ એક લિંક સ્પેરિકલ શેપની છે અને બીજી લિંક એ સ્પેરિકલ શેપની ઉપર મુવમેન્ટ કરે છે. તો એમાં તમારે એક્ઝામ્પલમાં બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, ઓકે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જે આવે એમાં બોલ જે છે એની આજુબાજુ આખું સોકેટની 360 ડિગ્રી મોશન થતી હોય. મિરર એટેચમેન્ટ ઓફ ધ વેહિકલ્સ, આપણે જે રિયર વ્યૂ મિરર હોય છે ફોર વ્હીલર ટુ વ્હીલરની અંદર, તો એ જે તમે કોઈ પણ ડાયરેક્શનમાં મિરરને મૂવ કરી શકો છો, દેટ ઇઝ ડ્યુ ટુ ધ સ્પેરિકલ પેર. એન્ડ પેન સ્ટેન્ડ, ઓકે, પેન સ્ટેન્ડ પણ એવા આવે છે 360 ડિગ્રી રોટેશન થવા માટેના. તો આ બધી જે ટાઈપની જે પેર છે એને તમે સ્પેરિકલ પેર કહેશો અને આ 3 એક્ઝામ્પલ તમે એની અંદર લખી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટ ધ લોઝ ઓફ ફ્રિક્શન. ફ્રેન્ડ્સ, આની અંદર થોડું કન્ફ્યુઝન છે, લોઝ ઓફ ફ્રિક્શન કીધેલું છે અને તમારી બુકની અંદર જે અલગ અલગ ટાઈપના ફ્રિક્શન આવે છે બધાના ફ્રિક્શનના લોઝ લખેલા છે. લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન, લોઝ ઓફ કાઇનેમેટિક ફ્રિક્શન, લોઝ ઓફ ડાયનેમિક ફ્રિક્શન, લો ઓફ ફ્લુઇડ ફ્રિક્શન. તો આની અંદર જો આવું પૂછાય તમને એક્ઝામમાં તો તમારે લો કોઈ પણ એક ટાઈપના ફ્રિક્શનનો લો તમે લખી શકો અથવા જે કોમન લો છે એ સ્ટેટિક ફ્રિક્શન સાથે થોડું મેચ થતું હોય છે. તો મેં આની અંદર લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શન લખેલા છે, બરોબર, તમે પણ આ રીતે ફોલો કરજો, તમે કોઈ બીજા કન્ફ્યુઝનમાં રહેતા નહીં. તો લોઝ ઓફ સ્ટેટિક ફ્રિક્શનની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ છે, ફોર્સ ઓફ ફ્રિક્શન ઓલવેઝ એક્ટ્સ ઇન અ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધ ડાયરેક્શન ઓફ મોશન. મીન્સ જે ડાયરેક્શનમાં મોશન થાય છે હંમેશા ફ્રિક્શનનો જે ફોર્સ છે અથવા ફ્રિક્શન જે ડાયરેક્શનની ઓપોઝિટ બાજુ લાગશે, મોશનની ડાયરેક્શનની ઊંધી બાજુ લાગશે, ઓપોઝિટ બાજુ લાગશે. સેકન્ડ પોઈન્ટ, મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ જસ્ટ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ટુ ધ ફોર્સ વિચ ટેન્ડ્સ ટુ મૂવ ધ બોડી. મીન્સ તમે કોઈ બોડીને મૂવ કરવા માટે જેટલો ફોર્સ કે જેટલો ધક્કો આપો છો એટલો જ ફોર્સ સામે બોડી ફ્રિક્શન ફોર્સ લગાડે છે બિટવીન ધ બોડી એન્ડ ધ સરફેસ. ઓકે, ઇક્વલ એન્ડ ઓપોઝિટ. થર્ડ પોઈન્ટ, રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ એફ ટુ ધ નોર્મલ રિએક્શન આર એન ઇઝ કોન્સ્ટન્ટ, દેટ ઇઝ એફ અપોન આર એન ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. મીન્સ ફ્રિક્શન ફોર્સ, લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ અને નોર્મલ રિએક્શન આર એન, આ બંનેનો તમે ગુણોત્તર લેશો, રેશિયો લેશો, તો એ બંને કેવું થશે, કોન્સ્ટન્ટ થશે. અને કોન્સ્ટન્ટને આપણે નામ આપ્યું છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન, જે આગળ તમારે આવશે પેપરની અંદર, આ પેપરની અંદર પણ છે. ફોર્થ પોઈન્ટ, ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ધ ટુ સરફેસીસ.
ઓકે, ફોર્થ પોઈન્ટમાં કીધું છે કે ફ્રિક્શન જે છે એ તમારે કોઈ એરિયા ઉપર ડિપેન્ડન્ટ નથી, બે સરફેસીસ કેટલા એરિયામાં કોન્ટેક્ટમાં છે એની ઉપર એ ફોર્સ ઓફ ફ્રિક્શન ડિપેન્ડ કરતું નથી. એન્ડ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ડિપેન્ડ અપોન ધ રફનેસ ઓફ ધ સરફેસીસ ઇન કોન્ટેક્ટ. અને ફોર્સ ઓફ ફ્રિક્શન જે છે એ શેની ઉપર ડિપેન્ડ કરે છે? ઓન ધ રફનેસ, કેટલું રફ સરફેસ છે, કેટલી સ્મૂથ સરફેસ છે, એટલું તમારે ફ્રિક્શન ફોર્સ ઓછું હશે. જેટલું પાર્ટ વધારે રફ હશે, બંને સરફેસીસ જેટલી રફ હશે, એટલો તમારો ફોર્સ ઓફ ફ્રિક્શન વધારે થશે. તો આ 5 પોઈન્ટ છે, 5 લોઝ ઓફ ફ્રિક્શન છે ફ્રેન્ડ્સ, બહુ ઇઝી છે, સાવ સિમ્પલ છે અને તમારે એટલા લખવાના રહેશે. ક્વેશ્ચન 5, લિસ્ટ એડવાન્ટેજીસ ઓફ બેલ ડ્રાઈવ. ઓકે, પાવર ટ્રાન્સમિશન ચેપ્ટરની અંદર અલગ અલગ ટાઈપના પાવર ટ્રાન્સમિશન ડિવાઇસ છે એની અંદર બેલ ડ્રાઈવ આવે છે અને આ બહુ ક્વેશ્ચન રિપીટેડલી પૂછાતો હોય છે. આના ડિસએડવાન્ટેજીસ પણ બહુ બધી વાર પૂછાતા હોય છે અને આની અંદર તમને એડવાન્ટેજ પૂછ્યો છે. તો આપણે એડવાન્ટેજીસ જોઈ લઈએ. એઝ ધ બેલ્ટ ઇઝ મેડ ફ્રોમ ફ્લેક્સિબલ મટીરિયલ, ઇટ કેન બી યુઝડ ફોર શાફ્ટ્સ હુઝ એક્સિસ આર નોટ પેરેલલ. મીન્સ બેલ્ટ જે છે એ ફેબ્રિક મટીરિયલનો બનેલો હોય છે, રબર મટીરિયલનો હોય છે, તો ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ મટીરિયલ. તો બે શાફ્ટ જ્યારે પેરેલલ નથી હોતા, થોડો ડિસ્ટન્સ હોય છે બે એક્સિસ વચ્ચે, બે શાફ્ટના એક્સિસ વચ્ચે, ત્યારે પણ તમે બેલ્ટ ડ્રાઈવનો યુઝ કરી શકો છો. ત્યારે તમારે બે એક્સિસ એકદમ પેરેલલ હોવા જરૂરી નથી. ઇનિશિયલ કોસ્ટ ઇઝ રિલેટિવલી લો. બાકી બધાના પાવર ટ્રાન્સમિશન ડિવાઇસના કમ્પેરિઝનમાં બેલ્ટ ડ્રાઈવમાં તમારે ઇનિશિયલ કોસ્ટ, ઇન્સ્ટોલેશન કોસ્ટ તમારે ઓછી હોય છે. ધ બેલ્ટ બીંગ ફ્લેક્સિબલ, ઇટ સ્લીપ્સ ઓર બ્રેક્સ ડ્યુરિંગ ધ ઓવરલોડ એન્ડ સેફ ગાર્ડ ધ મશીન. અને જ્યારે બેલ્ટ ફ્લેક્સિબલ છે, મીન્સ જ્યારે તમારા મશીન ઉપર ઓવરલોડ થશે તો મશીનનો કોઈ પાર્ટ નહીં તૂટે એની પહેલા તમારો બેલ્ટ તૂટી જશે. મીન્સ ઇન્ડિકેશન આપશે બેલ્ટ તૂટી ગયો છે, મીન્સ મશીન ઓવરલોડ છે. ડાયરેક્ટલી તમે મશીનને ઓફ કરી દેશો એટલે તમે મશીનના કોઈ પાર્ટને બચાવો છો ફ્રોમ ફેલિયર. એન્ડ ફોર્થ પોઈન્ટ, રિલેટિવલી લેસ નોઇઝી. મીન્સ બેલ્ટ ડ્રાઈવ જે છે એમાં નોઇઝ પોલ્યુશન તમારું ઓછું થાય છે, નોઇઝ ઓછો પ્રોડ્યુસ કરે છે. તો આ ફ્રેન્ડ્સ તમારા થઈ ગયા એડવાન્ટેજીસ. ફિફ્થ પોઈન્ટ એક હજી છે, નો લુબ્રિકન્ટ ઇઝ રિક્વાયર્ડ. મીન્સ તમારે કોઈ લુબ્રિકન્ટની પણ જરૂર નથી. તો આ 5 પોઈન્ટ જે છે એડવાન્ટેજીસ નહીં તમારે લખવાના રહેશે, સાવ સિમ્પલ છે અને વેરી ઇઝી પોઈન્ટ્સ. ક્વેશ્ચન 6, સ્ટેટ ધ ડિફરન્ટ એપ્લિકેશન્સ ઓફ કેમ. કેમ એન્ડ કેમ પ્રોફાઇલમાં જે કેમ છે, કેમ પ્રોફાઇલ જે આખી છે, કેમ મિકેનિઝમ છે, એનો યુઝ ક્યાં ક્યાં થાય છે એ આપણે લખવાના છે. અગેઈન વેરી ઇઝી ક્વેશ્ચન અને બહુ બધી વાર પૂછાય છે, રિપીટ થાય છે. CAM is used to operate inlet and exhaust valve of the IC engine. First application, basic application, the most common application જે CAM profile ની છે, CAM mechanism ની જે છે, કે ભાઈ IC engine ની અંદર જે inlet valve, exhaust valve આવે છે અને right timing સાથે open અને close કરવાનું કામ કરે છે. Operating looms for weaving clothes, બરોબર, વિવિંગ ક્લોથ્સ, ક્લોથ્સ બનાવવા માટે, કપડા બનાવવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પાવર લૂમ યુઝ થાય છે એની અંદર પણ તમારે CAM નો ઉપયોગ આવે છે. પ્રિન્ટિંગ મશીનરીઝ, પ્રિન્ટિંગ રિલેટેડ જેટલી પણ મશીનરી હોય છે, જે ઓટોમેટિક પ્રિન્ટિંગ કરતું હોય છે એની અંદર CAM નો એપ્લિકેશન આવે છે. ઇન સ્વિચ ગિયર મિકેનિઝમ્સ, ઓકે, ઓટોમેટિક ઓન ઓફ કરવા માટે જે સ્વિચ ગિયર મિકેનિઝમ યુઝ થાય છે એની અંદર પણ CAM નો યુઝ આવે છે. ઇન મિકેનિકલ ટાઈપ ટાઈમિંગ સ્વિચીસ, આવા જે સ્વિચ ગિયર મિકેનિઝમ ઇલેક્ટ્રોનિક્સ આવે એવા મિકેનિકલ ટાઈપના પણ ટાઈમિંગ સ્વિચીસ આવે એમાં પણ CAM નો યુઝ થાય છે. અલાર્મ મિકેનિઝમ્સ ઓફ મિકેનિકલ ક્લોક્સ, ઓકે, મિકેનિકલ ક્લોક્સના અલાર્મ મિકેનિઝમ એન્ડ ઇન ઓટોમેટિક લેથ. ઓકે, સો આ બધા જે છે એ CAM ના એપ્લિકેશન છે ફ્રેન્ડ્સ. આટલા બધા એપ્લિકેશનો લખવા હોય તો મિનિમમ 4 કે 5 એપ્લિકેશન તમારે લખવાના રહેશે અને ખાસ કરીને ઓટોમેટિક મશીન્સની અંદર. અને પહેલો જે આપણે એપ્લિકેશન લખ્યો, ટુ ઓપરેટ ઇનલેટ એન્ડ એક્ઝોસ્ટ વાલ્વ ઓફ ધ IC એન્જિન, IC એન્જિનના ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને ઓપરેટ કરવા માટે અને ખોલબંધ કરવા માટે CAM નો યુઝ થાય છે, બરાબર, એ પોઈન્ટ ખાસ લખવાનો રહેશે. નેક્સ્ટ, લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ CAM ફોલોવર વિથ સ્કેચ. ટાઈપ્સ ઓફ CAM તમારે કહેવાના છે, કેટલા ટાઈપના CAM આવે છે. તો ફ્રેન્ડ્સ આ પણ અગેઇન જે મેં તમને કીધું એમ જે વિડીયો અપલોડ કરેલો છે એની અંદર વિથ એનિમેશન આ બધા ટાઈપના CAM સમજાવેલા છે. તો આમાં તમને ન સમજાય તો એ વિડીયોની અંદર પ્લેલિસ્ટની અંદર જઈ તમે વિડીયોની અંદર પણ એ વસ્તુ જોઈ શકશો. ડિસ્ક્રિપ્શનની અંદર મેં આની લિંક પ્રોવાઈડ કરી દીધી છે. તો ટાઈપ્સ ઓફ CAM ની અંદર તમારે આવશે ટોટલ 4 ટાઈપના CAM આવશે. એમાં ફર્સ્ટ છે વેજ CAM. ઓકે, વેજ CAM જે છે એમાં તમે જુઓ તો આવી રીતે ફિગર ડ્રો કરવાની છે. આ તમારી CAM, આ ફોલોવર, બરોબર, એની સાથે સ્પ્રિંગ અને ગાઈડ. એ ફ્રેન્ડ્સ આ ફિગર તમે જોઈ લેજો, તમે સાથે ડ્રો કરતા જશો તો બી ઇઝી છે, એમાં કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. બીજો જે આવે છે ફ્લેટ CAM. ફ્લેટ CAM ની અંદર કેવું છે, તમારું જે CAM હશે એની અંદર એક સ્લોટ બનાવી દીધો હશે
અને સ્લોટની અંદર તમારો જે ફોલોવર જે છે, રોલર છે, એ તમારું મુવમેન્ટ કરશે, એટલે તમારું ફોલોવર જે છે એની અપડાઉન મોશન દેશે. ત્રીજો જે આવે છે રેડિયલ અડિસ કેમ, જે કોમન ટાઈપની કેમ જે છે, તમે જે કેમ પ્રોફાઇલ ડ્રો કરો છો, તમને એક્ઝામમાં પૂછાતી હોય છે કેમ એન્ડ કેમ પ્રોફાઇલની અંદર, એ સિમ્પલ ટાઈપની જે ડિસ્ક કેમ આવે બરાબર, અથવા રેડિયલ કેમ મીન્સ ફોલોવર અને તમારા કેમની જે એક્સિસ છે એ સેમ હોય, તો એવી ટાઈપની કેમને ડિસ્ક કેમ કહેવાય, રેડિયલ કેમ કહેવાય. અને ફોર્થ ટાઈપની જે છે દેટ ઇઝ સિલિન્ડ્રિકલ ઓર બેરલ કેમ, મીન્સ સિલિન્ડર હોય એની અંદર એક સ્લોટ પ્રોવાઈડ કરી દીધો હોય, અને જેમ જેમ તમારો સિલિન્ડર રોટેટ થશે એમ તમારી કેમ પ્રોફાઇલ છે એ આ ડાયરેક્શનમાં, જો અહીંયા પ્રોવાઈડ કરેલું છે આ ડાયરેક્શનમાં, તમારો ફોલોવર જે છે એ રેસિપ્રોકેટ થશે. ઓકે, તો આ થઈ ગયા તમારા ચાર ટાઈપના કેમ. અગેન ફ્રેન્ડ્સ, જો આ ન સમજાણું હોય તો વિથ એનિમેશન મેં વિડીયોની અંદર સમજાવેલું છે, એકવાર એ વિડીયો જરૂરથી તમે જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 8, સ્ટેટ ધ ફંક્શન ઓફ ડાયનેમોમીટર એન્ડ ક્લચ, મીન્સ ડાયનેમોમીટર અને ક્લચ આ બંનેની તમારે ફંક્શન કહેવાના છે. અગેન બંને ફ્રિક્શનના ચેપ્ટરની અંદર આવે છે અને સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ડાયનેમોમીટરનો યુઝ છે, ઇટ ઇઝ યુઝ ટુ મેઝર પાવર ફ્રોમ ધ એન્જિન, પ્રાઇમ મૂવર એન્ડ સિમિલર પાવર પ્રોડ્યુસિંગ મશીન્સ, મીન્સ તમારે જે એન્જિન હોય જે પાવર પ્રોડ્યુસ કરતું હોય પ્રાઇમ મૂવર, એનો તમારે મેઝર કરવો હોય પાવર, કે કેટલો આઉટપુટમાં પાવર આપે છે એ મેઝર કરવાનું કામ કોણ કરે છે, ડાયનેમોમીટર. ડાયનેમોમીટર એક ટાઈપની બ્રેક છે, પણ એ બ્રેકનો યુઝ પાવર મેઝરમેન્ટ માટે થાય છે, બ્રેક પાવર મેઝર કરવા માટે થાય છે. બીજો જે છે એ ક્લચ, બરાબર. તો ક્લચ જે છે એ તમારે, ઇટ ઇઝ યુઝ ટુ કનેક્ટ ઓર ડિસકનેક્ટ ધ ડ્રીવન શાફ્ટ ફ્રોમ ધ ડ્રાઇવિંગ શાફ્ટ એટ ધ વ્હીલ ઓફ ધ ઓપરેટર ઇન ઓટોમોબાઇલ્સ વેર વેહિકલ હેઝ ટુ બી સ્ટોપ ફોર અ વાઇલ ઓર ટુ ચેન્જ ધ ગિયર, મીન્સ તમારે ઓટોમોબાઇલ જે ખાસ કરીને ઓટોમોબાઇલ્સ છે એની અંદર તમારે ગમે ત્યારે એન્જિનને બંધ કરી દેવા, ઉભું રાખવું હોય ફોર અ વાઇલ, બરોબર, સ્ટોપ કરી દેવું હોય ફોર અ વાઇલ, અથવા તમારે ગિયર ચેન્જ કરવું હોય, એવા કેસની અંદર તમારે ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટને તમારે થોડા સમય માટે તમારે ડિસ્કનેક્ટ કરવા પડે, મીન્સ તમારે પાવર આઉટપુટ લેવાનું ન હોય પણ એન્જિનને તમારે ચાલુ રાખવું છે, તો એવા કેસની અંદર તમે ક્લચનો યુઝ કરો છો. એ ક્લચ શું છે, એક ડિવાઇસ છે જે શું કરે છે, ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટને ડિસ્કનેક્ટ કરે છે ફોર અ વાઇલ વિથાઉટ સ્ટોપિંગ ધ એન્જિન. તમારું વેહિકલ સ્ટોપ થઈ જશે પણ તમારું એન્જિન તમારે સ્વિચ ઓફ કરવાનું નથી, તો એની માટે તમારે ક્લચનો યુઝ થાય છે. તો આ ફ્રેન્ડ્સ અગેન વેરી સિમ્પલ છે. ક્વેશ્ચન 9, સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ બેલેન્સિંગ, બેલેન્સિંગ એન્ડ વાઇબ્રેશન ચેપ્ટરમાં એડવાન્ટેજીસ ઓફ બેલેન્સિંગ, આ પણ સાવ સિમ્પલ છે, કોઈ પણ લખી શકે છે મિકેનિકલનો સ્ટુડન્ટ. તેમાં ફર્સ્ટ છે ઇન્ક્રીઝ ક્વોલિટી ઓફ ઓપરેશન, તમારું જે ઓપરેશન થાય છે એ બેલેન્સિંગ બરોબર કરેલું હશે તો એ તમારું ઓપરેશન સિમ્પલ થઈ જશે, સારું થશે અને ક્વોલિટી પણ સારી આવશે. મિનિમાઇઝ વાઇબ્રેશન, બેલેન્સિંગ ઓછું હશે એટલે ડેફિનેટલી તમારું વાઇબ્રેશન પણ ઓછું હશે. મિનિમાઇઝ ફટિક સ્ટ્રેસીસ, ફટિકને લીધે જે સ્ટ્રેસીસ જનરેટ થાય છે પાર્ટની અંદર, તમારા મશીનના પાર્ટ્સની અંદર, એ પણ ઓછા થઈ જશે. મિનિમાઇઝ પાવર લોસ, પાવર લોસ ઓછો થશે, બેલેન્સિંગ હશે એટલે વાઇબ્રેશન નહીં થાય, વાઇબ્રેશન નહીં હોય એટલે ફ્રિક્શન ઓછું જનરેટ થશે અને એનાથી પાવર લોસીસ પણ ઓછા થશે. ઇન્ક્રીઝિંગ બેરિંગ લાઈફ, તમે જે બેરિંગ ફિટ કરેલા છે તમારા પાર્ટ મશીનની અંદર એ બેરિંગ્સની પણ લાઈફ ઇમ્પ્રુવ થઈ જશે. એન્ડ અનડ્યુ સ્ટ્રેસ એન્ડ વાઇબ્રેશન્સ આર રિડ્યુસ્ડ, તો વધારાના જે સ્ટ્રેસ અને વાઇબ્રેશન જનરેટ થાય છે ડ્યુ ટુ ઇમ્બેલેન્સ એ પણ ઓછા થઈ જશે તમે બેલેન્સિંગ કરશો તો. તો આ પણ ફ્રેન્ડ્સ કોમન પોઈન્ટ્સ છે જે કોઈ પણ મિકેનિકલ સિસ્ટમ માટે લાગુ પડે. લાસ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચનનો ક્વેશ્ચન નંબર 10, ડિફરન્શિયેટ બિટવીન ફ્લાયવીલ એન્ડ ગવર્નર. ઓકે, આ ફ્રેન્ડ્સ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બહુ બધી ક્વેશ્ચનની અંદર જીટીયુની અંદર આ પૂછાતો હોય છે. તો ફ્લાયવીલ અને ગવર્નરનો ડિફરન્સ, તો ફ્લાયવીલમાં ફર્સ્ટ પોઈન્ટ, ફ્લાયવીલ કંટ્રોલ્સ ધ વેરિએશન ઓફ સ્પીડ ડ્યુ ટુ ડિફરન્સ ઇન ઇનપુટ આઉટપુટ દેટ ઇઝ સાયક્લિક વેરિએશન. ઓકે, સાયક્લિક વેરિએશનમાં જે આઉટપુટ અને ઇનપુટમાં જે ડિફરન્સ આવે છે એનાથી ફ્લાયવીલ જે છે એ સ્પીડને વેરી કરે છે. સેકન્ડ પોઈન્ટ, ગવર્નર કંટ્રોલ્સ ધ સ્પીડ ડ્યુ ટુ વેરિએશન ઇન લોડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. અને ગવર્નર શું કરે છે કે ફ્યુઅલનો સપ્લાય વધારે ઓછો કરે છે ડિપેન્ડિંગ ઓન ધ લોડિંગ કન્ડિશન. ઓકે, સેકન્ડ પોઈન્ટ, ફ્લાયવીલ કંટ્રોલ્સ ધ સ્પીડ ડ્યુરિંગ ધ વર્કિંગ સાયકલ. ફ્લાયવીલ શું કરે છે, સ્પીડને કંટ્રોલ કરે છે. ગવર્નર કંટ્રોલ્સ ધ સ્પીડ ફ્રોમ સાયકલ ટુ સાયકલ એન્ડ ફ્રોમ નંબર ઓફ વર્કિંગ સાયકલ્સ ઓફ ધ એન્જિન. આ શું કરે છે, ફ્લાયવીલ દરેક વર્કિંગ સાયકલ માટે, ફોર ઓલ ધ વર્કિંગ સાયકલ, એ સ્પીડને કંટ્રોલ કરે છે. ગવર્નર પણ સ્પીડ જ કંટ્રોલ કરે છે, બટ ઇટ ડિપેન્ડ ફ્રોમ સાયકલ ટુ સાયકલ એન્ડ ધ નંબર ઓફ વર્કિંગ સાયકલ, મીન્સ કેવો લોડ છે એના આધારે સ્પીડ કંટ્રોલ કરશે. અને આની અંદર કેવું છે કે દરેક વર્કિંગ સાયકલની અંદર સ્પીડ કંટ્રોલ કરે છે.
Third point, during the working cycle, excess energy is stored by the flywheel and released when it is necessary. Flywheel કામ કે રીતે કરે છે કે જ્યારે વર્કિંગ સાયકલ હોય ત્યારે જ્યારે જે સ્ટ્રોકની અંદર અથવા જે સાયકલની અંદર પાવર વધારે પ્રોડ્યુસ થયો છે તો એ વધારાનો પાવર એ પોતાની અંદર સ્ટોર કરશે અને જ્યારે નેક્સ્ટ સાયકલની અંદર જ્યારે પણ જરૂર પડશે તો એ પાવરને રિલીઝ કરશે જ્યારે એન્જિનને જરૂર હશે. તો આ રીતે તમારું ફ્લાયવીલ વર્ક કરે છે. તો ગવર્નર કઈ રીતે વર્ક કરે છે? બાય રેગ્યુલેટિંગ ક્વોન્ટિટી ઓર ક્વોલિટી ઓફ ધ ફ્યુઅલ સપ્લાય ટુ ધ એન્જિન, ધ ગવર્નર રેગ્યુલેટ્સ ધ સ્પીડ. મીન્સ ગવર્નરની સ્પીડ રેગ્યુલેશન કરવાનું કામ કઈ રીતે કરે છે? બાય રિડ્યુસિંગ ક્વોલિટી એન્ડ ક્વોલિટી. બરાબર, ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને તમારું રેગ્યુલેટ કરે છે, બંને વારાફરતી ચેન્જ કરે છે ડિપેન્ડિંગ ઓન ધ લોડ કન્ડિશન, અને એ રીતે ગવર્નર એની સ્પીડ રેગ્યુલેટ કરે છે. તો ફ્લાયવીલ કઈ રીતે રેગ્યુલેટ કરે છે કે ભાઈ તમારું એક્સ્ટ્રા પાવર જે જનરેટ થયો હોય કોઈ પણ સાયકલ દરમિયાન જયારે સ્ટોર કરશે અને જયારે એન્જિન ઉપર લોડ વધી જશે ત્યારે એ પાવર જે સ્ટોર કરેલો છે એ રિલીઝ કરશે એન્જિન માટે. જયારે ગવર્નર જે છે એ શું કરશે? તમારો ફ્યુઅલનો સપ્લાય જે છે એને કંટ્રોલ કરશે. કંટ્રોલ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને રીતે કરશે અને એનાથી સ્પીડને કંટ્રોલ કરશે. નેક્સ્ટ, ક્વોલિટી ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ ડઝ નોટ અફેક્ટ ધ પરફોર્મન્સ ઓફ ધ ફ્લાયવીલ. મીન્સ વર્કિંગ ફ્લુઇડ જે હશે, તમારો ફ્યુઅલ હશે, એની ક્વોલિટીથી તમારા ફ્લાયવીલના પરફોર્મન્સ ઉપર કોઈ અસર કરશે નહીં. મેને ગવર્નર ટેક્સ કેર ઓફ ધ ક્વોલિટી ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ. અને ગવર્નર અહીંયા ઉપર કીધું એમ ક્વોલિટી, ક્વોલિટી ઉપર પણ ગવર્નર ધ્યાન આપે છે. તો ક્વોલિટી ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ પણ ધ્યાન કોણ રાખશે? ગવર્નર. જ્યારે ફ્લાયવીલને ક્વોલિટી સાથે કોઈ લાગતું વળગતું નથી, એને કોઈ અસર કરતું નથી અથવા એની ઉપર ધ્યાન આપતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમારા ચાર પોઈન્ટ થઈ ગયા ફ્લાયવીલ અને ગવર્નરના ડિફરન્સમાં. બે માર્કમાં જ્યારે પણ ડિફરન્સ પૂછાતો હોય છે ત્યારે મિનિમમ આપણે ચાર પોઈન્ટ રાખવાનું કહેતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ તમારો ક્વેશ્ચન વન આખો કમ્પ્લીટ થાય છે. મેં વિથ ઓપ્શન 10-10 ક્વેશ્ચન તમારી માટે સોલ્વ કરીને રાખ્યા છે આની અંદર. તો ફ્રેન્ડ્સ, તમે સાથે લખ્યું હશે, પ્રિપેરેશન સાથે કરતા રહેજો. આ તમારા માટે ઘરે બેઠા તમારે પ્રિપેરેશન થાય એની માટેનું એક સોલ્યુશન છે. તો હવે આપણે ક્વેશ્ચન ટુ ઉપર જઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન ટુ 14 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. ઓકે, ક્વેશ્ચન ટુ એ એના ઓપ્શનમાં, ક્વેશ્ચન ટુ એ, ક્વેશ્ચન ટુ બી ના ઓપ્શનમાં પણ એક ક્વેશ્ચન, ક્વેશ્ચન ટુ સી ના ઓપ્શનમાં પણ એક ક્વેશ્ચન, અને ક્વેશ્ચન ટુ ડી ના ઓપ્શનમાં પણ એક ક્વેશ્ચન હોય છે. તો આવી રીતે તમારા 3-4 માર્ક્સ થતા હોય, ટોટલ 14 માર્ક્સનો ક્વેશ્ચન 2 થતો હોય છે. બરાબર, તો આની અંદર તમારે 8 ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ 8-8 ક્વેશ્ચન આપણે આની અંદર સોલ્વ કર્યા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન 2 એ કે લિસ્ટ ઇન્વર્ઝન ઓફ 4 બાર ચેન મિકેનિઝમ એન્ડ એક્સપ્લેન એની વન. તો આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, જે આપણો ક્વેશ્ચન 1 ની અંદર જે ક્વેશ્ચન પૂછેલો હતો એ જ ક્વેશ્ચન અહીંયા રિપીટ કર્યો છે આ લોકોએ કે ભાઈ ઇન્વર્ઝન ઓફ 4 બાર ચેન મિકેનિઝમ. તો આ ચાર ટાઈપની ઇન્વર્ઝન છે એ અગેન આપણે નામ પૂછ્યા છે ક્વેશ્ચન 2 ની અંદર. તો આપણે એ નામ બધા લખી નાખશું, બીમ એન્જિન, કપલિંગ રોડ, બ્રોડ સ્ટ્રેટ લાઇન મિકેનિઝમ ને એકરમેન્ટ સ્ટીયરિંગ ગિયર, અને આમાંથી કોઈ પણ એક એક્સપ્લેન કરવાનું તમને પૂછેલું છે. તો આમાંથી આપણે જે ઇઝી પડે છે એ જ આપણે કરશું કે લોકોમોટિવ કપલિંગ રોડ જે સાવ સિમ્પલ છે. બરાબર, તો આવી રીતે તમે એની ફિગર ડ્રો કરી શકો છો, તમારી બુકની અંદર પણ આ ફિગર આપેલી છે. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ, અગેઇન હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, થિયરી ઓફ મશીનના પેપરમાં જેટલી વધારે સારી અને જેટલી વધારે ફિગર તમે ડ્રો કરશો એટલા તમને માર્ક્સ સારા આવશે. ડેફિનેટલી દરેક પેપરની અંદર, દરેક ક્વેશ્ચનમાં બને ત્યાં સુધી ફિગર ડ્રો કરવાનું રાખજો. તો લોકોમોટિવ કપલિંગ રોડની પહેલા ફિગર ડ્રો કરી દેવાની ફ્રેન્ડ્સ, અને પછી આપણે એનું એક્સપ્લેનેશન જોઈ લઈએ. તો આને ડબલ ક્રેન્ક મિકેનિઝમ પણ કહેવામાં આવે છે. જો ફિગર તમને સમજાવું તો આ બે વ્હીલ છે, બે વ્હીલના સેન્ટરને ફિક્સ કરી દીધા છે અને બંને વ્હીલ માટે એક એક ક્રેન્ક પ્રોવાઈડ કરેલી છે. અને જેમ આ ક્રેન્ક 1 રોટેટ થશે, ઓકે, આવી રીતે મેં એરો નથી દેખાડ્યો, પણ આમ રોટેટ થશે તો એની સાથે આ વ્હીલ 2 જે છે એ પણ આવી રીતે રોટેટ થશે, અને બંને ક્રેન્ક જે છે એને કનેક્ટ કરી દીધું છે આ લિંક 3 થી. ઓકે, તો આ રીતે તમે એની ફિગર ડ્રો કરી શકશો. અગેઇન આ બધી મિકેનિઝમ વિથ એનિમેશન મેં સમજાવેલી છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટનું થિયરી ઓફ મશીનની પ્લેલિસ્ટ ચેક કરી લેવી, એમાં મેં બધા ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. તો આને આપણે ડબલ ક્રેન્ક મિકેનિઝમ પણ કહેવામાં આવે છે. આની અંદર તમે જુઓ તો ચાર લિંક છે, લિંક 1 ફિક્સ કરેલી છે, લિંક 2 જે છે એ બંને, લિંક 2 અને લિંક 4 એ બંને વ્હીલની ક્રેન્ક છે, અને બંને ક્રેન્કને કનેક્ટ કરતી લિંક 3. બરાબર, અને આ મિકેનિઝમનો યુઝ ક્યાં થશે? એક વ્હીલ ઉપરનો રોટરી મોશનને બીજા વ્હીલ ઉપર ટ્રાન્સમિટ કરવા માટે.
અને એનું નામ લોકોમોટિવ છે. મીન્સ આ લોકોમોટિવની અંદર યુઝ થતું હોય છે રેલવે એન્જિન્સની અંદર, જે વ્હીલ એક વ્હીલમાંથી બીજા વ્હીલ ઉપર પાવર ટ્રાન્સમિટ કરવા માટે આ મિકેનિઝમનો યુઝ પહેલા થતો હતો. તો ફ્રેન્ડ્સ, સાવ સિમ્પલ છે આ ક્વેશ્ચન, 3 માર્ક્સની અંદર તમે આરામથી કવર કરી શકશો. તો આના ઓપ્શનમાં જે ક્વેશ્ચન 2A છે કે સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ક્વિક રિટર્ન મિકેનિઝમ એન્ડ એક્સપ્લેન એની વન વિથ નીટ સ્ક્વેચ, આ જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ઓકે, ધીસ ક્વેશ્ચન ક્વિક રિટર્ન મિકેનિઝમ, આ દરેક પેપરની અંદર એકવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો ફ્રેન્ડ્સ, બધાએ આ ક્વેશ્ચન કરી નાખવો જરૂરી છે. ક્વિક રિટર્ન મિકેનિઝમ 2 હોય છે, ક્રેન્ક એન્ડ સ્લોટેડ ક્વિક રિટર્ન મિકેનિઝમ એન્ડ વિથવર્થ ક્વિક રિટર્ન મિકેનિઝમ. તો આમાંથી કોઈ પણ એક દરેક પેપરની અંદર એક્સપ્લેન કરવાની પૂછી છે. આની અંદર તમને કોઈ પણ એક કીધી છે, ઘણીવાર તમને ડાયરેક્ટલી પણ પૂછી લેતા હોય છે એક્સપ્લેન કરવાનું. અગેન, ક્વિક રિટર્ન મિકેનિઝમ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ થોડી કોમ્પ્લિકેટેડ છે સમજવા માટે, તો એની માટે પણ તમે વિડીયો જોઈ લેજો. આની અંદર મેં તમને જે સમજાવી છે ક્રેન્ક એન્ડ સ્લોટેડ ક્વિક રિટર્ન મિકેનિઝમ સમજાવી છે ફ્રેન્ડ્સ, તો એનો આવી રીતે તમે ફિગર ડ્રો કરી લેજો. આ થોડી મેં સિમ્પલ કરીને ફિગર આમાં મૂકી દીધી છે, તમારી બુક્સની અંદર તમે જોશો તો તમને થોડી કોમ્પ્લિકેટેડ ફિગર દેખાશે, બરોબર. તો તમે એક્ઝામ માટે તમે આ ફિગર ડ્રો કરશો તો તમને ઇઝી પડશે, ડ્રો કરવી પણ ઇઝી પડશે. જો આ તમારી એક ફિક્સ લિંક થઈ ગઈ, આ ફિક્સ લિંકમાંથી એક આ તમારો છે જે એક બાર છે, એ બારની અંદર એક સ્લોટેડ બાર છે, સ્લોટેડ બારની અંદર તમારું સ્લાઇડર છે, એ સ્લાઇડર ડાયરેક્ટલી આ સી પોઈન્ટ સાથે ક્રેન્કથી કનેક્ટ કરેલો છે, અને આ બાર જે છે એને એન્ડ ઉપર એક કનેક્ટિંગ રોડ છે જે ડાયરેક્ટલી રેમ ઉપર કનેક્ટ કરેલો છે અને રેમ ઉપર ફિક્સ કરેલું છે ટૂલ. ઓકે ફ્રેન્ડ્સ, તો એક્સપ્લેનેશન અગેઇન બહુ ઇઝી છે આનું, કે જેમ જેમ તમારો આ ક્રેન્ક રોટેટ થશે એમ તમારું સ્લાઇડર રોટેટ થશે. તો આ પોઈન્ટથી લઈને, ઇનિશિયલી આ પોઈન્ટથી લઈને તમારું ક્રેન્ક આમ રોટેટ થઈને આ પોઈન્ટ સુધી જશે, બરાબર. તો આ થઈ ગયો તમારો એંગલ આલ્ફા, અને આ મોશન દરમિયાન, બરાબર, જે મોશન થશે એ તમારી કટિંગ એક્શન થશે, બરાબર. ત્યારે રેમ જે છે એ આ ડાયરેક્શનમાં મોશન કરશે, અને પછી નેક્સ્ટ અહીંયાથી પાછું જ્યારે રિટર્ન થશે, બરાબર, ત્યારે એને જે એંગલ કવર કરવાનો રહેશે એ તમારે એંગલ કવર કરવાનો રહેશે આટલો, બરાબર, જે આ બીટા એંગલથી દેખાડેલો છે, અને એ એંગલ નાનો છે, અને એ ડાયરેક્શનમાં એ રિટર્ન સ્ટ્રોક કરે છે જે નોન કટિંગ ફોર્સ, નોન કટિંગ મોશન છે. મીન્સ તમારો જે નોન કટિંગ મોશન જે છે એ તમારી ક્વિકલી રિટર્ન થાય છે, એંગલ નાનો છે એટલે ઝડપથી પાછું આવશે, એંગલ મોટો જે છે એ તમારો નોર્મલ કટિંગ ફોર્સથી, નોર્મલ કટિંગ ટાઈમથી કટિંગ કરશે, નોર્મલ કટિંગ સ્પીડથી કટિંગ કરશે, અને જે રિટર્ન આવવાનો છે જે નોન કટિંગ છે જે કામનો નથી એ ક્વિકલી પાછું આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એનું એક્સપ્લેનેશન છે. આ ફિગર પણ તમે ડ્રો કરી શકશો, સાવ સિમ્પલ ફિગર છે, મેં બહુ ઇઝી કરીને તમને આની અંદર ફિગર મૂકેલી છે. અગેન, આ મશીન મિકેનિઝમનો યુઝ ક્યાં થાય છે, શેપિંગ મશીન ને સ્લોટિંગ મશીનની અંદર. ઓકે, અને આની જે રેન્જ છે બરાબર એ તમને આ બધી આમાં મેં એક્સપ્લેન કરી દીધી છે. આ બધા પોઈન્ટ તમે આની અંદરથી લખી શકશો, ગુજરાતી મીડિયમ વાળા માટે પણ આ બુકમાં ઇઝીલી એક્સપ્લેનેશન આપેલું છે. ફિગર આ ડ્રો કરજો, એક્સપ્લેનેશન તમે બુકમાંથી લખી શકશો. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે પણ આ બહુ વ્યવસ્થિત રીતે મેં જેટલું પણ તમારે જરૂરી હોય મેં 6 પોઈન્ટની અંદર આખું આ આન્સર લખેલો છે. આ 4 માર્કની અંદર પૂછાય છે ફ્રેન્ડ્સ, અને જો તમે આ ફિગર ડ્રો કરીને એટલું તમે એક્સપ્લેન કરી દેશો જે મેં તમને એક્સપ્લેન કરેલું છે, તો ડેફિનેટલી તમને 4 માંથી 4 માર્ક્સ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 2B, એની અંદર તમને પૂછી છે ડેફિનેશન્સ, લિંક, લોઅર પેર એન્ડ હાયર પેર. તો આ ફર્સ્ટ ચેપ્ટરની જે ડેફિનેશન છે ફ્રેન્ડ્સ, બહુ ઇઝી ડેફિનેશન છે અને બહુ પેપરમાં પૂછાતી હોય છે. તો એ ચેપ્ટરનો વિડીયો બધા વ્યવસ્થિત જોઈ લેજો. અગેન, હું તમને સ્ટ્રેસ કરું છું એ વસ્તુ ઉપર, કારણ કે તમે જુઓ કે 2 ક્વેશ્ચનની અંદર જ તે ફર્સ્ટ ચેપ્ટરના બહુ ક્વેશ્ચન પૂછાણા છે, અને અરાઉન્ડ 15-20 માર્ક્સનું હોતું હોય છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે 2B નો, લિંક, બરાબર, લિંકની ડેફિનેશન. તો લિંક શું છે? લિંક ઓર અ એલિમેન્ટ ઓર અ કાઇનેમેટિક લિંક ઇઝ અ રેઝિસ્ટન્ટ બોડી ઓર એસેમ્બલી ઓફ રેઝિસ્ટન્ટ બોડીઝ વિચ કોન્સ્ટિટ્યુટ ધ પાર્ટ ઓર પાર્ટસ ઓફ અ મશીન કનેક્ટિંગ અધર પાર્ટસ વિચ હેવ રિલેટિવ મોશન બિટવીન ધેમ. મીન્સ લિંક શું છે? કે 2 પાર્ટને કનેક્ટ કરતી બોડી છે, રેઝિસ્ટન્ટ બોડી. રેઝિસ્ટન્ટ બોડી એટલે કેવી? કે એની ઉપર ડિફોર્મેશન ન થાય, ફોર્સ આપો તો એ જલ્દી ડિફોર્મ નહીં થઈ જાય, એનો શેપ ચેન્જ નહીં થઈ જાય, બરાબર. અને એ 2 પાર્ટને કનેક્ટ કરે છે અને બંને પાર્ટ વચ્ચે રિલેટિવ મોશન કરાવે છે. તો આવા ટાઈપના એલિમેન્ટને આપણે શું કહેશું? લિંક. ઓકે, એક્ઝામ્પલ પૂછો નથી પણ તમારે લખી નાખવાનો ફ્રેન્ડ્સ. એક્ઝામ્પલમાં તમે કહી શકો પિસ્ટન, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ. ઓકે, તો આ બધા શું થઈ ગયા? એક લિંક થઈ ગયા. અને તમને જો
વધારે સારી રીતે લખવું હોય તો આમાં તમે એક નાની ફિગર પણ ડ્રો કરી શકો કનેક્ટિંગ રોડની અથવા ક્રેન્કશાફ્ટની. ઓકે, નેક્સ્ટ જે છે એ લોઅર પેર ડેફિનેશનમાં. તો લોઅર પેર શું કહેવાય? વેન ધ ટુ એલિમેન્ટ્સ હેવ સરફેસ ઓર એરિયા કોન્ટેક્ટ વાઇલ ઇન મોશન ધેન રિલેટિવ મોશન બી પ્યોરલી ટર્નિંગ ઓર સ્લાઇડિંગ ધેન સચ પેર ઇઝ કોલ્ડ લોઅર પેર. મીન્સ જ્યારે બે પેર એકબીજા સાથે બે લિંક કનેક્શનમાં હશે અને બે લિંક વચ્ચે સાપેક્ષમાં ગતિ થતી હશે અને બે લિંક વચ્ચે જે એલિમેન્ટ કનેક્ટ કરેલા છે, લિંક કનેક્ટ કરેલી છે જે કોન્ટેક્ટમાં છે એની વચ્ચે સરફેસ કે એરિયા કોન્ટેક્ટ છે, બરાબર, વધારે કોન્ટેક્ટ સરફેસ છે, તો એવા ટાઈપની પેરને આપણે લોઅર પેર કહેશું. અને જ્યારે સરફેસ કે એરિયા કોન્ટેક્ટ હશે ત્યારે બંને વચ્ચે જે મોશન થતી હશે કેવી થતી હશે? કાં ટર્નિંગ મોશન હશે કાં સ્લાઇડિંગ મોશન હશે. ઓકે, તો આ થઈ ગયું તમારું લોઅર પેર. અગેન ટર્નિંગ પેર અને સ્લાઇડિંગ પેર જેટલી પણ હશે એ બધી તમારી આ લોઅર પેરના એક્ઝામ્પલની અંદર આવી શકશે. નેક્સ્ટ હાયર પેર. તો લોઅર પેરમાં એમ કીધું કે જ્યારે બે એલિમેન્ટ વચ્ચે સરફેસ કે એરિયા કોન્ટેક્ટ હોય તેને લોઅર પેર કહેવાય. તો હાયર પેરની અંદર કેવું હોય કે જ્યારે બે એલિમેન્ટ વચ્ચે પોઈન્ટ ઓર લાઇન કોન્ટેક્ટ હોય, ઓકે, એરિયા કોન્ટેક્ટ નહીં હોય, પોઈન્ટ કે લાઇન કોન્ટેક્ટ હોય અને બંને વચ્ચેની જે મોશન છે એ કેવી થશે? ટર્નિંગ અથવા સ્લાઇડિંગ. ઓકે, તો આવી ટાઈપની પેરને આપણે શું કહેશું? હાયર પેર. એના એક્ઝામ્પલની અંદર ફ્રેન્ડ્સ કેમ એન્ડ ફોલોવર તમે કહી શકો છો, બેઝિક એક્ઝામ્પલ છે હાયર પેરનું. ગિયર ડ્રાઈવ, ગિયરમાં પણ બે ગિયર જ્યારે મેચ થતા હોય ત્યારે એક પોઈન્ટ કોન્ટેક્ટ જ હોય છે. બેલ ડ્રાઈવ, બોલ એન્ડ રોલર બેરિંગ્સ. ઓકે, આ બધા તમારા હાયર પેરના એક્ઝામ્પલ થઈ જશે. આ પણ ફ્રેન્ડ્સ ત્રણ માર્કની અંદર ત્રણ ડેફિનેશન પૂછી છે. બહુ ઇઝી વસ્તુ છે અને બહુ સિમ્પલ છે ડેફિનેશન, આરામથી તમને સમજાઈ જશે અને એટલું લખશો એટલે ડેફિનેટલી તમને માર્ક્સ મળી જશે. આના ઓપ્શનમાં ક્વેશ્ચન ટુ બી ના ઓપ્શનમાં પૂછ્યું છે, ડિરાઈવ રિલેશન બિટવીન લિનિયર એન્ડ એન્ગ્યુલર વેલોસિટી વિથ યુઝ્યુઅલ નોટેશન. લિનિયર અને એન્ગ્યુલર વેલોસિટી વચ્ચેનું તમારે રિલેશન એસ્ટાબ્લિશ કરવાનો છે, ડિરાઈવ કરવાનો છે. ફ્રેન્ડ્સ ડિરાઈવ નામ સમજીને ફ્રેન્ડ્સ એવું ન સમજતા કે અઘરું છે, બહુ ઇઝી છે. તમે જોઈ શકો છો આ એક પેજની પણ પૂરો આન્સર થતો નથી. ઓકે, બહુ ઇઝી ડેરિવેશન છે. તો હું તમને ખાલી સમજાવી દઉં કે તમારે ફિગર પહેલા ડ્રો કરવાની છે કે એક સર્ક્યુલર પાથમાં એક બોડી મોશન કરે છે ફ્રોમ એ ટુ બી, બરાબર, આ પાથને અહીંયાથી આમ એ ટુ બી જવાનું છે. ઓકે, તો એનો એંગલ જે છે એ કેટલો થશે? થીટા. ઓકે, એ ઓમેગાની સ્પીડથી, ઓમેગા એટલે તમારે થઈ જશે એન્ગ્યુલર સ્પીડ, એન્ગ્યુલર વેલોસિટી, અને આ જે રેડિયસ છે એ આર જેટલો છે. તો આ રેડિયસ આર જેટલા સર્ક્યુલર પાથ ઉપર એ થી બી લઈને એ પાથને જવાનું છે, એની એંગલ છે થીટા, બરાબર. તો તમારે શું લખવાનું છે? એક બોડીને એઝ્યુમ કરો કે જે એક સર્ક્યુલર પાથ ઉપર મોશન કરે છે ફ્રોમ એ ટુ બી. હવે એની માટેના જે બધા નોટેશન છે એ કીધું છે, યુઝ્યુઅલ નોટેશન, નોટેશન કયા કયા વાપરાય એ પણ તમારે કહેવાના છે. તો એ આપણે પહેલા દર્શાવી દેવાના, એટલે યુઝ્યુઅલ નોટેશન વાળા ભાગના તમને માર્ક મળી જાય. તો ફર્સ્ટ વે આર, રેડિયસ ઓફ ધ સર્ક્યુલર પાથ. આર શું છે? સ્મોલ આર, રેડિયસ ઓફ ધ સર્ક્યુલર પાથ. થીટા છે એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, કે તમારું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે, એન્ગ્યુલર મોશનમાં કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, કેટલું ડિસ્ટન્સ કવર થાય છે. એસ છે એ તમારે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ, કે આ એન્ગ્યુલર મુવમેન્ટ તો કરી પણ એની સાથે લિનિયર મુવમેન્ટમાં સ્ટ્રેટ લાઇનમાં જે કેટલું ડિસ્ટન્સ કવર થયું, બરાબર, તો આને તમે એસ કહેશો, લિનિયર ડિસ્પ્લેસમેન્ટ. ઓમેગા છે એન્ગ્યુલર વેલોસિટી. ઓકે, આલ્ફા જે છે એ લિનિયર લિનિયર એક્સેલરેશન, અને આલ્ફા જે છે એ એન્ગ્યુલર એક્સેલરેશન. આ બંનેનું અત્યારે આપણે ડેરિવેશનમાં ક્યાંય કામમાં આવશે નહીં. ઓકે, બટ જો તમને લિનિયર અને એન્ગ્યુલર એક્સેલરેશનનો રિલેશન બાંધવાનું પૂછે તો ત્યારે તમારે આ લખવું પડશે. તો ફિગરની જ્યોમેટ્રી ઉપરથી આપણે આઈડિયા આવે, અને આપણે મેથ્સમાં પણ કરેલું છે કે ભાઈ જ્યારે કોઈ આવો આર્ક હોય અને એની તમારે લેન્થ કેલ્ક્યુલેટ કરવી હોય કે આ લેન્થ કેટલી છે, તો એનું ઓબ્વિયસ છે એનું રેડિયસ અને એંગલ વચ્ચેનો મલ્ટીપ્લિકેશન. તો તમારું જે ડિસ્ટન્સ છે એ શું થઈ ગયું? તમારું લિનિયર ડિસ્ટન્સ કે લિનિયર ડિસ્પ્લેસમેન્ટ એસ. તો એસને આપણે કહી શકશું આર ઇન્ટુ થીટા, રેડિયસ ઇન્ટુ એનો એંગલ, આર ઇન્ટુ થીટા. હવે વેલોસિટી જે છે, બરાબર, વી, બરાબર, જે અહીંયા આપણે કીધેલી છે વેલોસિટી, તો એને કહેવાય ડીએસ અપોન ડીટી, મીન્સ ડિસ્પ્લેસમેન્ટ, ડિફરન્શિએશન ઓફ ડિસ્પ્લેસમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો એસનું આપણે ફોર્મ્યુલા પ્રમાણે શું લીધું? આર ઇન્ટુ થીટા, તો ડી આર બાય ડી થીટા અપોન ડીટી. તો આર જે છે એ તો કોમન છે, કોન્સ્ટન્ટ છે, આરનો કાંઈ ફેરફાર થવાનો નથી. તો આરને આપણે બહાર કાઢી લઈએ, એનું ડિફરન્શિએશન ન થાય, તો ડી થીટા બાય ડીટી. ડી થીટા શું છે? થીટા શું છે? એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. તો એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ થશે તમારું એન્ગ્યુલર વેલોસિટી,
જેમ લિનિયર વેલોસિટી છે લિનિયર ડિસ્પ્લેસમેન્ટનું ડિફરન્શિએશન છે, એમ એન્ગ્યુલર વેલોસિટી છે એ એન્ગ્યુલર વેલોસિટીનું ડિફરન્શિએશન છે. તો આ તમને સીધું મળી જશે ઓમેગા. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. તો આ તમારે રિલેશન આવી ગયો લિનિયર અને એન્ગ્યુલર વેલોસિટીનો. વી છે એ લિનિયર વેલોસિટી, ઓમેગા છે એ એન્ગ્યુલર વેલોસિટી. તો બંને વચ્ચેનો રિલેશન થાય વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા. છે ને સિમ્પલ ફ્રેન્ડ્સ, બહુ ઇઝી છે, જરાય ગભરાવવાની જરૂર નથી. અગેન આમાંથી લખી લેજો ફ્રેન્ડ્સ, તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને ચેપ્ટર ટુ માંથી મળી જશે તેમાંથી પણ. અને આમાં તો ટોટલ મેથ્સનું પોર્શન છે એટલે તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ પણ આમાંથી લખી શકશે. ક્વેશ્ચન ટુ સી વિથ નીટ સ્કેચ એક્સપ્લેન રિલેટિવ વેલોસિટી મેથડ ટુ ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સેલરેશન ઓફ ફોર બાર મિકેનિઝમ. મીન્સ તમારે રિલેટિવ વેલોસિટી મેથડ જે છે એ તમારે એક્સપ્લેન કરવાની છે, કોની માટે? ફોર બાર મિકેનિઝમ માટે. ઓકે ફ્રેન્ડ્સ, 3 માર્ક્સની અંદર તમને આ પૂછેલું છે, બરાબર. તો તમારે સૌથી પહેલા શું કરવાનું કે ફોર બાર મિકેનિઝમનો એક સ્પેસ ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરી દેવાનો, ઓકે, જેમાં એડી લિંક ફિક્સ છે, આ એન્ગ્યુલર વેલોસિટી કરશે અને બાકીની બધી લિંક એની સાથે સાપેક્ષમાં મોશન કરશે. એની નીચે આ વેલોસિટી ડાયાગ્રામ અને એક્સેલરેશન ડાયાગ્રામ, બરાબર. તો આ બંને કઈ રીતે ડ્રો કરવાના બાય રિલેટિવ વેલોસિટી મેથડ, એ આમાં એક્સપ્લેન કરેલું છે. જો વેલોસિટી ડાયાગ્રામ માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલા જે એડી લિંક ફિક્સ છે, તો એડી લિંક ફિક્સ હોય એટલે એની કોઈ વેલોસિટી નથી, એટલે બે પોઈન્ટને તમે એક સિંગલ પોઈન્ટ ઉપર મૂકી દો, એ અને ડી. જો અહીંયા એડી મૂકેલો છે, પછી આ લિંકની તમને એન્ગ્યુલર વેલોસિટી આપેલી છે, તો એન્ગ્યુલર વેલોસિટી ઉપરથી તમે કેલ્ક્યુલેટ કરી શકો ઓમેગા. વી એડી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એડી. ઓકે, તો આની ઉપરથી તમને આ ડાયરેક્શન થશે, બરાબર. રિલેટિવ વેલોસિટી મેથડની અંદર દરેક લિંકની વેલોસિટીની જે વેક્ટર તમે ડ્રો કરો એ લિંકને પરપેન્ડિક્યુલર હોય છે. તો વી બી જે લિંક આવશે એ આવી રીતે આવશે. તો આ તમને ડાયરેક્શન મળી ગઈ. આની ઉપરથી તમને મેગ્નિટ્યુડ પણ મળી જશે, જેમ કે ઓમેગા આપેલો હશે અહીંયા આગળ, બરાબર. તો ઓમેગા ઉપરથી વીની કેલ્ક્યુલેટ કરો, વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા, જે આપણે આગળ ડિરાઈવ કર્યું, બરાબર. તેની ઉપરથી તમને વીની વેલ્યુ મળી જશે. ઓકે, તો વીની વેલ્યુ મળી જાય એની ઉપરથી તમને એની સુટેબલ સ્કેલ લઈને તમારે આ ડાયાગ્રામ ડ્રો કરી દેવાનો. પછી નેક્સ્ટ આવશે કે ભાઈ આ જે છે બીસી, આ બીસીની તમારી પાસે ડાયરેક્શન છે જે આ પરપેન્ડિક્યુલર આવશે, બરાબર, પણ એની વેલ્યુ નથી ખબર. તો રેન્ડમલી કોઈ પણ લેન્થની ડાયરેક્શનમાં લાઈન ડ્રો કરી દેવાની. અને સીડીની અગેન પણ તમને વેલ્યુ ખબર નથી, બરાબર, જસ્ટ ડાયરેક્શન ખબર છે આ ડાયરેક્શનમાં. તો એની પણ તમારે આ ડાયરેક્શન ડ્રો કરી દેવાની, જ્યાં બે લાઈન ઇન્ટરસેક્ટ થાય ત્યાં આગળ જોઈન કરી દેવાનું, અને તમને આખો તમારો વેલોસિટી ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આવી રીતે એક્સેલરેશન ડાયાગ્રામનું પણ મેં એક્સપ્લેનેશન આની અંદર પૂછ્યું છે. હું બહુ ડિટેલમાં એક્સપ્લેન નહીં કરું ફ્રેન્ડ્સ, પણ તમે આની અંદરથી જોઈને પણ તમે આરામથી લખી શકશો, બરાબર. જો આની અંદર આખું આ ડિસ્ક્રિપ્શન છે કે રેડિયલ કમ્પોનન્ટ, ટેન્જેન્શિયલ કમ્પોનન્ટ ક્યારે લેવાનો, કઈ રીતે કન્સિડર કરવાનો, આ ફિગર જે છે એનું ટોટલ એક્સપ્લેનેશન ફિગર જોતા જજો. અને તમે આની ઉપરથી તમે રાઇટઅપ પણ લખી શકશો ફ્રેન્ડ્સ. ઓકે, પીડીએફ ફાઇલ જેમને પણ આ વસ્તુની જોતી હોય મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો, જેથી હું તમને આખું ડિટેલમાં બધી પીડીએફ ફાઇલ આપીશ, બરાબર. દરેક સબ્જેક્ટની પીડીએફ ફાઇલ આપીશ, પણ ફ્રેન્ડ્સ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કહેવું પડશે કે તમને આ વિડીયો કેવો લાગે છે અને શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને કોને કોને આ પીડીએફ ફાઇલ જોઈએ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ ક્વેશ્ચન થોડો લાંબો છે, બરાબર, પણ ઇઝી છે. જેમને પણ વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામ કરેલું હશે અને રિલેટિવ વેલોસિટી મેથડ પણ ખબર હશે, તો એ આરામથી આ વસ્તુ સમજાવી શકશે. મેં આની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ દરેક પોઈન્ટ સમજાવેલા છે, તો એની ઉપરથી પણ તમે કરી શકશો. હવે ક્વેશ્ચન ટુ સી, આના ઓપ્શન વાળો આન્સર મેં લખ્યો નથી. આના ઓપ્શનમાં એક ન્યુમેરિકલ પૂછેલો છે વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામનો વિથ રિલેટિવ વેલોસિટી મેથડ ઉપરથી, એક ન્યુમેરિકલ પૂછ્યો છે. જે વસ્તુ તમે અહીંયા કરી છે એ જ વસ્તુ એ લોકોએ ન્યુમેરિકલમાં પૂછી છે, થિયરી. તો એ મેં સોલ્વ કર્યું નથી, મેં જેમ સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું એમ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન ટુ ડી, એમાં તમને કીધું છે કે એક્સપ્લેન ક્લેન્સ કન્સ્ટ્રક્શન ફોર ઓનલી વેલોસિટી ઓફ રેસિપ્રોકેટિંગ એન્જિન પાર્ટસ. તમારે રેસિપ્રોકેટિંગ એન્જિન, આઈસી એન્જિનના પાર્ટસ હોય એની વેલોસિટી, ખાલી વેલોસિટી કેલ્ક્યુલેટ કરવા માટે ક્લેન્સ કન્સ્ટ્રક્શન મેથડ તમારે એક્સપ્લેન કરવાની છે, એની થિયરી પોર્શન એક્સપ્લેન કરવાનો છે. તો આની અંદર જો મેં સ્ટેપ્સ લખેલા છે, બહુ ઇઝી છે, બસ એટલામાં તમારો આન્સર કમ્પ્લીટ થઈ જાય છે.
તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, ડ્રો ધ મિકેનિઝમ ટુ ધ સ્કેલ એઝ શોન ઇન ધ ફિગર. જેમ ફોર બાર ની અંદર પહેલા આપણે ટુ ધ સ્કેલ સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરતા હતા, એમ આની અંદર પણ ક્લેન્સ કન્સ્ટ્રક્શન ની અંદર તમારે પહેલા આખી રેસિપ્રોકેટિંગ મિકેનિઝમ છે એ વિથ ડાયમેન્શન એક સુટેબલ સ્કેલ લઈને તમારે આખી ડ્રો કરવાની રહેશે. તમને ક્વેશ્ચન ની અંદર બધું ક્રેન્ક ની લેન્થ, કનેક્ટિંગ રોડ ની લેન્થ, આ તમારી ક્રેન્ક થઈ ગઈ, ઓસી સીપી કે મારો કનેક્ટિંગ રોડ, પી છે પિસ્ટન, આ બધી લેન્થ તમને આપી દીધી હશે. એની ઉપરથી તમારે સ્કેલ લઈને એક રેસિપ્રોકેટિંગ મિકેનિઝમ ની એક સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. પછી તમારે શું કરવાનું છે કે આ સ્પેસ ડાયાગ્રામમાં આગળ ડ્રો કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ ની અંદર, બરોબર. આ સ્ટેપમાં મેં અલગ અલગ ડ્રો કરી છે, તમે એક્ઝામમાં પણ અલગ ડ્રો કરજો જેથી તમને થોડુંક જે એક્ઝામિનર હશે એને થોડીક ખબર પડશે કે તમે સ્ટેપ બાય સ્ટેપ પણ ફિગર ડ્રો કરેલી છે, માર્ક્સ પણ સારા આવશે. તો આ ડ્રો કર્યા પછી તમારે આ જ ફિગર ની અંદર શું કન્ટિન્યુ કરવાનું છે કે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો ઓ એમ, ઓકે, ઓ એમ પરપેન્ડિક્યુલર ટુ ઓપી સચ દેટ ઇટ ઇન્ટરસેક્ટ લાઇન પીસી પ્રોડ્યુસ્ડ એટ એમ. શું કરવાનું છે, ઓ માંથી એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, એક પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવાની છે 90 ડિગ્રી, બરોબર. આ જે એંગલ છે એ કેવો થશે, 90 ડિગ્રી, બરોબર. સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે અને આ પીસી જે છે, બરોબર, આ જે પીસી જે છે એને તમારે એક્સટેન્ડ કરવાનું છે. આ ઓએમ ની લાઇન આવી રીતે 90 ડિગ્રી ડ્રો કરવાની છે અને આ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે, બરોબર, આ પોઈન્ટ ત્યાં આગળ તમારે એને નામ આપી દેવાનું છે એમ, ઓકે. એટલે પીસી લાઇનને તમે એક્સટેન્ડ કરો, ઓ થી લાઇન એક સ્ટ્રીટ લાઇન 90 ડિગ્રી એક્સટેન્ડ કરો, બે ઇન્ટરસેક્ટ થઈને આ નામ આપી દેવાનું એમ. તો આ જે ટ્રાયંગલ થઈ ગયો ઓ સી એમ, આ થઈ ગયો તમારો વેલોસિટી ડાયાગ્રામ, ઓકે. આ થઈ ગયો તમારો વેલોસિટી ડાયાગ્રામ બાય ક્લેન્સ કન્સ્ટ્રક્શન મેથડ. તમને ખાલી વેલોસિટીનું જ પૂછ્યું છે, તમારે વેલોસિટીનું જ દેખાડવાનું છે, એક્સેલરેશન માટે જવાનું નથી. તો આ ટ્રાયંગલ તમારો થઈ ગયો ક્લેન્સ વેલોસિટી ડાયાગ્રામ. હવે આમાં ઓસી શું દેખાડે છે, સેની વેલોસિટી દેખાડે છે, વીસીઓ મીન્સ વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ ઓ, મીન્સ તમારો કનેક્ટિંગ રોડ ક્રેન્કની જે છે ક્રેન્કની વેલોસિટી દેખાડશે. OM represents the velocity of PO, means OM જે છે એ શેની દેખાડે છે, પિસ્ટનની વેલોસિટી દેખાડે છે વિથ રિસ્પેક્ટ ટુ ઓ. એન્ડ CM, બરોબર, CM શું દેખાડે છે, વેલોસિટી ઓફ કનેક્ટિંગ રોડ વિથ રિસ્પેક્ટ ટુ પિસ્ટન, ઓકે, વેલોસિટી ઓફ P વિથ રિસ્પેક્ટ ટુ સી, બરોબર. તો આટલું જ તમારે ત્રણ જ પોઈન્ટ લખવાના છે અને આ બે ફિગર ડ્રો કરવાની છે ફ્રેન્ડ્સ, અને આની ઉપરથી તમને આના 3 માર્ક કે 4 માર્ક જેની અંદર તમારે પૂછેલું હોય તમે ડ્રો કરી શકશો. અગેન આ ક્વેશ્ચન 2D ના ઓપ્શનમાં જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, એ પણ એક ક્લેન્સ કન્સ્ટ્રક્શનનો ક્વેશ્ચન છે, બરોબર. ક્લેન્સ કન્સ્ટ્રક્શનનો ન્યુમેરિકલ છે તમને પૂછેલો છે, ન્યુમેરિકલ આખો ડ્રો કરીને જે મેં મેથડ સમજાવી એ જ મેથડથી તમને ન્યુમેરિકલ પૂછેલો છે, તો એ મેં ન્યુમેરિકલ સોલ્વ કર્યો નથી, ઓકે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમારો ક્વેશ્ચન 2 આખો કમ્પ્લીટ થાય છે. મેં આ ડેરિવ આખું ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આ પાર્ટ 1 ની અંદર કવર કર્યું છે, બરોબર. હું પાર્ટ 1 જે છે એમાં હું યુઝલી ખાલી ક્વેશ્ચન 1 લેતો હોઉં છું, પણ આની અંદર મેં 2 ક્વેશ્ચન લીધેલા છે, બીકોઝ તમને થોડો ટાઈમ આપીને તમને આખું આ પ્રિપેરેશન થાય, વ્યવસ્થિત રીતે થઈ જાય, ઓકે ફ્રેન્ડ્સ. તો અહીંયા આગળ આ વિડીયો હું કમ્પ્લીટ કરું છું પાર્ટ 1 ની અંદર. બહુ જલ્દી તમારો પાર્ટ 2 આવશે, થર્મલ એન્જિનિયરિંગ 1 ના પણ તમારા પેપર સોલ્યુશન સ્ટાર્ટ થઈ જશે, મોસ્ટ પ્રોબેબલી વિધિન 24 અવર્સ, ઓકે. તો મેક્સિમમ લોકોને તમારા ફ્રેન્ડ્સને, અગેઇન જેમને પણ હજી નથી ખબર, ઓકે, કે ભાઈ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગની અંદર આકાશ સર અને નૈરુદ સર પેપર સોલ્યુશન લઈને આવેલા છીએ જીટીયુના ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ માટે. તો ફ્રેન્ડ્સ, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય ને, કહો કે મેક્સિમમ લાઇક કરે, શેર કરે, અમારી ચેનલને સબસ્ક્રિપ્શન કરાવો તમારા ફ્રેન્ડ્સને, જેથી, અને બેલ આઇકન દબાવવાનું કહેજો એમને, કે બેલ આઇકન દબાવે જેથી અમારા હવે વિડીયો જે છે એ થોડા સ્પીડમાં આવે છે. આજે જ તમને એક મિકેનિકલ ડ્રાફ્ટિંગનો એક નવો પ્લેલિસ્ટ ચાલુ કરેલો છે, કે જે સ્ટુડન્ટ સેકન્ડ સેમમાં છે, જેમને મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં પ્રોબ્લેમ થાય છે, એમના વિડીયો સ્ટાર્ટ થઈ ગયા છે, એમનું પ્લેલિસ્ટ નવું બની ગયું છે, સાથે સાથે પેપર સોલ્યુશનનું પણ પ્લેલિસ્ટ બનતી રહ્યું છે. નેહરુ સર મિકેનિકલ ડ્રાફ્ટિંગ ઉપર કામ કરે છે, થર્મલ એન્જિનિયરિંગ ઉપર કામ કરે છે, હું થિયરી મશીન ઉપર કામ કરું છું, મટીરિયલ સાયન્સ ઉપર વર્ક કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે પણ થોડું ઘરે મહેનત કરો, તમારા ફ્રેન્ડ્સને પણ મહેનત કરાવો કે એ પણ વાંચે ઘરે રહીને, બરોબર. તમારું સ્ટડીઝ બગડવું ન જોઈએ અને એક્ઝામમાં આપણે બધાએ એક સારા માર્ક્સ સાથે પાસ થવાનું છે, એ આશા સાથે આપણે આ મહેનત ચાલુ રાખવાની છે. તો મેક્સિમમ ફ્રેન્ડ્સને કહો ફ્રેન્ડ્સ કે તમે કમેન્ટ કરે કે જેમને હું એમની સાથે આ PDF શેર કરી છું, ડેફિનેટલી ડિસ્ક્રિપ્શનની અંદર PDF આપી દઈશ, પણ ફ્રેન્ડ્સ મારે તમારો રિસ્પોન્સ જોઈએ છે, ઓકે ફ્રેન્ડ્સ. તો મહેનત કરતા રહ્યો, નેક્સ્ટ વિડીયો બહુ જલ્દી આવશે. તો આ નોટ્સ બનાવી અને પ્રિપેરેશન કરી રાખો, ક્વેશ્ચન 3 ક્વેશ્ચન 4 નેક્સ્ટ પાર્ટની અંદર ડેફિનેટલી આવશે.
Okay friends, keep learning, be safe, be healthy. Thank you.